તમારા બધાનું આ વિડીયોમાં સ્વાગત છે આપણે આપણા અગાઉના વિડીયોમાં બે બિંદુઓ એ અને બીને જોડતા રેખાખંડ એ બીને એમ ગુણોત્તરમાં અંત વિભાજન કરતા બિંદુ સીના યામની કિંમત જાણતા શીખ્યા જેને વિભાજન સૂત્ર કહેવામાં આવે છે આજે આપણે તેના પર આધારિત કેટલાક રસપ્રદ ઉદાહરણ જોઈશું હરિ બિંદુ બે એક અને કૃષ્ણ બિંદુ સાત છ પર ઊભા છે જ્યાં તે પોતાના મિત્ર રાધેની રાહ જોવે છે પરંતુ રાધે બિંદુ પાંચ ચાર પર ઊભો છે શું તમે જાણી શકો છો કે રાધે પોતાના બંને મિત્રોથી કયા ગુણોત્તરીય બિંદુ પર ઊભો છે ચાલો આને ગ્રાફમાં દેખો અને યામ દર્શાવીએ मानो के बिंदु a એટલે કે x1 = 2 y1 = 1 हरीની સ્થિતિ બિંદુ c એટલે કે x1 = 5 y = 4 રાધેની સ્થિતિ અને બિંદુ બી એટલે કે દર્શાવે છે આ એક બિંદુ મળે છે જ્યાં આપણને એસી જેમ સીબી ની કિંમત શોધવાની છે માનો કે અહીં એસી અને સીબી નો ગુણોત્તર એમ જેમ છે શું તમે જણાવી શકો છો કે આના માટે આપણે શું કરવું પડશે અહીં આપણે વિભાજન ઉપયોગ કરીશું આ સ્થિતિમાં આપણે વિભાજન સૂત્ર વગર બિંદુ એક્સમાં માં બધી કિંમતો મૂકીને એમ ગુણોત્તર એનની કિંમત શોધીએ છીએ જ્યાં એક્સ બરાબર પાંચ એક્સ વન બરાબર બે એમ ગુણોત્તર એન બરાબર ત્રણ ગુણોત્તર બે છે આપણે કહી શકીએ છીએ રાધે બંને મિત્રોથી થી ત્રણ ગુણોત્તર બે ના અંતરે ઊભો છે વિડિયો રોકો અને વિભાજન સૂત્રના વાયની કિંમતને લઈને ઉકેલવાનો પ્રયત્ન કરો હા તમે સાચું વિચાર્યું વિભાજન સૂત્રનું બિંદુ વાયથી આપણને એમ ગુણોત્તર એનની કિંમત ત્રણ ગુણોત્તર બે જ મળે છે તેથી આપણે કહી શકીએ છીએ કે વિભાજન સૂત્રના કોઈપણ બિંદુથી એમ ગુણોત્તર એનની કિંમત જાણી શકે છે આવો એક બીજું ઉદાહરણ જોઈએ જો બિંદુ એ માઇનસ એક આઠ બિંદુ બી માઇનસ ત્રણ માઇનસ બે અને બિંદુ સી પાંચ માઇનસ બે અનુક્રમે ત્રિકોણ એ બી સીના શિરોબિંદુ છે તો શું તમે બિંદુ એ માંથી પસાર થતી મધ્યગાની લંબાઈ અને કેન્દ્રના યામ જાણી શકો છો આવો આને ઉકેલીએ અને સૌથી પહેલા આપણે ત્રિકોણ એ બીસીની રચના કરીએ માની લો કે ત્રિકોણ એ બીસી માં એ ડી શિરો બિંદુ એ માંથી પસાર થતી મધ્યગા છે જ્યાં બિંદુ ડી બીસી નું મધ્ય બિંદુ છે શું બિંદુ ડી ના યામ જાણી શકો છો એકદમ સાચું બિંદુ ડી બિંદુ બી અને સી નું મધ્ય બિંદુ છે એટલે બિંદુ બી અને સી ની કિંમતોથી એક માઇનસ બે મળે છે કારણ કે આપણે મધ્યગા એડી ની લંબાઈ શોધવી છે તો શું તમે એડી નું માપ શોધી શકો છો શાબાશ અહીં આપણે બે બિંદુઓ વચ્ચે માઇનસ એક વાય વન બરાબર આઠ અને બિંદુ ડી ના યામ એક્સ ટુ બરાબર એક વાય ટુ બરાબર માઇનસ બે છે એક્સ વન વાય વન કિંમતોને મૂકીએ છીએ જેને ઉકેલતા કિંમત વર્ગમૂળમાં એકસો ચાર એકમ મળે છે માનો કે બિંદુ જી ત્રિકોણ એ બી સી નું મધ્ય કેન્દ્ર છે કારણ કે ત્રિકોણ એ બી સી ના ત્રણેય શિરોબિંદુમાંથી પસાર થતી મધ્યગાઓ બિંદુ જી પર છેદે છે જો મધ્યગા ઈડીને બે ગુણોત્તર એકમાં વહેંચે છે તેથી બિંદુજી મધ્યગા ઈડી પર આવેલ છે કારણ કે હવે આપણે યામ શોધવાના છે તો શોધો અને જણાવો કે આપણે અગાઉના વિડીયો આ પ્રકારની સ્થિતિનો ઉકેલ કઈ રીતે કર્યો હતો એકદમ સાચું તેના માટે વિભાજન સૂત્રનો ઉપયોગ કરીશું

યામ અને મળે છે આ વિડીયોમાં આપણે વિભાજન સૂત્ર આધારિત ઉદાહરણ જોયા આગળના વિડીયોમાં આપણે જોઈશું કે કેવા પ્રશ્નોને ઉકેલતા સામાન્ય રીતે શું ભૂલો થઈ શકે છે